दिवस पहला सूरत शहर ना छेवाड़ी आवेला गाम ना सस्रा अने पुत्रवधु ने लईने भागी गया होवानु सोशियल मीडिया में वायरल थयु हतु। जेना पगले सस्राए अफवा फैलावनार विरुद्ध पोलिस में अरजी आपी हती। चूंकि पोलिसे फरियाद न नोंधता सस्रा अने तेना परिवारजनों अने तेना सोसायटीना रहीशो विरोध करी रह्या छे। आजे सस्रा अने पुत्रवधु एक साथे सामे आव्या हता। जारे न्याय नहीं मळे तो सस्राए कलेक्टर कचेरी सामे केरोसिन छांटीने बळी मरवानी चीमकी आपी छे। શહેરના છેવાડે આવેલા ગામમાં આવેલી સોસાયટીમાં રહેતા આધેડ વયના સસરા યુવાન વયની પુત્રની વહુને લઈને ભાગી ગયા હોવાનું સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું। સોશિયલ મીડિયામાં બંનેના ફોટો અને નામ સાથે પોસ્ટ ફરી રહ્યા હતા। સોશિયલ મીડિયામાં સસરા અને પુત્રવધુના આડા સંબંધની જાણ થયાના બીજા જ દિવસે ભાગી ગયા હોવાનું લખવામાં આવ્યું હતું। સોશિયલ મીડિયામાં વધુમાં લખવામાં આવ્યું હતું કે સસરા પુત્રવધુને ભગાવી જતા પુત્ર પર સામાજિક ટીકાઓ અને મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે। नाराज पुत्राए भागेडू ससरा वहुने शोधी आपनाने 50,000 रुपया इनाम आपवानी पण गाममां जाहेरात करी छे। પોતાના વિશે સોશિયલ મીડિયામાં ફરી રહેલી પોસ્ટ અંગે સસરાએ એક વિડિયો સોશિયલ મીડિયામાં ફરતો કર્યો છે, જેમાં કહ્યું છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી જે અફવા ફેલાવે છે તે ખોટી છે। આ અંગે પોલીસ અરજી પણ કરી દેવામાં આવી છે। સમાજના તમામ આગેવાનો અમારી સાથે છે। પુત્રવધુએ જણાવ્યું હતું કે સસરા પુત્રવધુ ભાગી ગયા હોવાનું ખોટું ફરી રહ્યું છે। એ મારા સસરા નથી, મારા પિતા છે। પોલીસ કંઈ સહયોગ આપી રહી નથી। ચાર દિવસથી ધક્કા ખાઈ રહ્યા છીએ। સવારે જઈએ તો સાંજે આવો અને સાંજે જઈએ તો રાત્રે આવો। બસ પોલીસ એટલું જ કહે છે કે આજે આવો કાલે આવો। મારી સાથે એક ઘટના બની છે કે સસરો ને હો ભાગી ગયા છે। હકીકત શું છે એમાં? હકીકત એ છે કે એમાં સસરા નથી, મારા પિતા જ છે। અને આ બધું તદ્દન ખોટું છે। તમે એના માટે પોલીસ ફરિયાદ દાખલ કરી, પોલીસે શું સહયોગ આપ્યો તમને? કઈ સહયોગ નહીં, તમે ચાર દિવસથી એમ સતત જાય છે, સવારના જાય તો સાંજે આવે, સાંજે જાય તો રાતે આવે। શું કહે છે પોલીસ? બસ કઈ નહીં, તમે આજે આવો કાલે આવો, બસ એ જ, બીજું કઈ નથી કહેતી। આગળ તમે શું કરવા માંગો છો? ફરિયાદ નહીં થાય આગળ, હવે ફરિયાદ નહીં કરે, તમે ગમે અમારી રીતે કરશો। હવે અહીંયા એવી ઘટના બની છે કે સાસરો ને વયા ગયા છે, અમે બાજુમાં રહી, ભાઈ એવું કઈ બનાવ બહેનો નથી, આ લોકો એવું મેલું છે, બધું તદ્દન ખોટું છે। અને આવી ઘટના બને, આજે અહીંયા બન્યું, કાલે બીજાને ઘેરે બને, એ તો હાલે જ નહીં ને, આની કાર્યવાહી કરવી જ પડે એમ। શું માંગણી છે તમારી? માંગણી અમારી છે કે તાત્કાલિક આ કાર્યવાહી થવી જોઈએ, એ અમારી માંગણી છે। છેલ્લા ચાર દિવસથી કાયદેસર કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ। સસરાએ જણાવ્યું છે કે સોશિયલ મીડિયામાં જોઈ મારે ઘરે કેમ જવું તે વિચારતો હતો, ત્યારે સોસાયટીના પ્રમુખ સહિતના રહીશો મને ઘરે લઈને આવ્યા હતા। છેલ્લા ચાર દિવસથી કાયદેસર કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ, હજુ કોઈ જવાબ આવ્યો નથી, એફઆઈઆર લેતા નથી, કંઈ ધ્યાન આપતા નથી, આમાં બધાની મિલી ભગત છે। આજે ફરિયાદ કરીશું અને કાલે ફરિયાદ કરીશું કહીને એફઆઈઆર નોંધતા જ નથી। સ્થાનિક ધારાસભ્યને પણ કહ્યું છે, તે પણ થઈ જશે કહે છે, હવે તેમના મગજમાં શું હોય તે ખબર નથી। ન્યાય નહીં મળે તો કલેક્ટર કચેરી સામે કેરોસીન છાંટી બળીને મરી જઈશ। અને મારી સાથે આવું ચાર દિવસ પહેલા મારા મિત્રે કીધું કે આવું તમારું વિડીયોમાં આવ્યું, તો મેં કીધું એ તો જૂનું છે, મેં કીધું તો કે નહીં નવું આવ્યું છે, આ તમારા દીકરાનું હોવાનું તમારું બેબી છે, એટલે મેં કીધું જોવા દે, એટલે એને જોવા દીધું, જોયું એટલે મેં કીધું હવે મારે ઘેરે કેમ જવું, તો આ સોસાયટીના પ્રમુખ આવ્યા ને રંગોલી છોકડી પરાણે મને ઘેરે લાવ્યા, મને કે જીત જોઈ, હવે આપણે મારી વાત સાંભળો, કાયદેસર કરીએ, તો કાયદેસર કરીએ છીએ આ ચાર દી ત્યાં, હજી કોઈ જવાબ નથી, હજી કોઈ એફઆઈઆર પાડતા નથી, કોઈ પોલીસ સ્ટેશન ધ્યાન દેતા નથી, એટલે આમાં હંતે મિલી ભગત ત્યાંથી કે આજ ફરિયાદ નોંધાવશું ને કાલ નોંધાવશું ને આજ અરજી કરો ને કાલ અરજી કરો ને એફઆઈઆર પાડતા નથી। તરફથી વીડી સાહેબ એમ છે કે આ કામ થઈ જાય, આ કામ થઈ જાય, નિરાયત રાખો, એટલે હું કોઈ પાસે જાઉં નહીં, એમને ચાર દી કાઢીને કે હવે વીડી સાહેબ મગજમાં શું હોય આપણને ખબર નથી, મને ન્યાય મળે, નકર મારી વાત સાંભળો, મારે કલેક્ટર ઓફિસની સામે આત્મહત્યા કરી નાખવાની છે કેરોસીન છાંટી। વિનુભાઈ મારા ગામના વતની છે, અને ચાર દિવસ પહેલા એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક ફેક ન્યૂઝ વાયરલ થયેલા છે, જે ન્યૂઝમાં એવું સ્પષ્ટપણે લખેલું છે કે વિનુભાઈ અને એના પુત્રવધી બંને ઘર છોડી અને ભાગી ગયા છે ત્યાં, અને એના છોકરાએ 50,000 ઇનામ પણ જાહેર કર્યું છે, આવી એક પ્રેસ નોટ જાહેર કરી છે જે ફેક છે। એના માટે તે દિવસે રાત્રે આજથી ચાર દિવસ પહેલા રાત્રે જ અમે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન પણ નોંધાવી છે અને મીડિયાના માધ્યમથી પોઝિટિવ મેસેજ ફેલાવી અને લોકોને પાછું અમે પણ કીધું છે કે આ વસ્તુ કંઈ છે નહીં, ખોટું છે।
આવું અમે ત્રણ દિવસથી આ પોલીસને ફરિયાદ કરી છે. ત્રણ દિવસથી હજી કોઈ એક્શન લેવામાં પોલીસ દ્વારા આવી નથી અને પોલીસ તંત્ર પૂરો રિસ્પોન્સ આપતી હોય એવું અમને ક્યાંય દેખાતું નથી. પોલીસની કામગીરીમાં તો એવું છે કે આમાં તો આ સ્થાનિક ધારાસભ્ય વીડીભાઈ ઝાલાવડિયા પણ આ મેટરની અંદર ઇન્વોલ્વ છે. હવે સાહેબ શું કહે છે એ તો આપને બહુ ખ્યાલ નથી, પણ આ લોકોએ એસપી ઓફિસથી લઈ અને ત્યાંથી પણ કીધેલું છે ને એફઆઈઆર માટે કામરેજ પોલીસ ચોકી ઉપર ક્યાંક ગયા છે, તોય પણ એફઆઈઆર હજી હજુ થઈ નથી, કાચી નોંધ જ થઈ છે. તત્કાલના ધોરણે એફઆઈઆર થવી જોઈએ અને તત્કાલના ધોરણે આ વ્યક્તિ કોણ છે એની શોધખોળ થવી જોઈએ અને તત્કાલના ધોરણે એ લોકોને સજા મળવી જોઈએ.